ગુજરાતની આ કાનૂની જાગૃતિ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટના સિનિયર લીગલ કોરસ્પોન્ડન્ટ શ્રી વિવેકભાઈ આચાર્ય છે કે જેમને ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના અનેક મહત્વના ચુકાદાઓનો અનુભવ છે, અનેક ચકચારી કેસોનો એમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને તેનું વિશદ રિપોર્ટિંગ વિવિધ લોકપ્રિય અખબારોમાં કર્યું છે. વિવેકભાઈ, આપનું સ્વાગત છે. મિત્રો, કાયદાનો એક કહેવત છે કે ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ અ ગુડ ડિફેન્સ. જો તમે કોઈ ભૂલ કરો છો અને પછી એવો બચાવ કરો છો કે હું કાયદો નથી જાણતો એટલે ભૂલ થઈ ગઈ, તો તમે બચી શકો નહીં, તમને ન્યાયની અદાલતમાં સજા મળી શકે. આજે વાત કરવાની છે પિગેસસનું નામ આપે સાંભળ્યું હશે કૌભાંડ, કે જેમાં આરોપ લગાવવામાં આવેલો કે અનેક મહાનુભાવોના નંબર હેક થઈ રહ્યા છે, હેક થઈ રહ્યા છે ફોન અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. તો આ તો VVIP લોકો માટેની વાત હતી, પરંતુ આ જ બાબત આપણને સૌને, દરેક સામાન્ય વ્યક્તિને કેવી રીતે સ્પર્શે છે, એના અંતર્ગત શું કાયદા છે, કેવી રીતે આપ રક્ષણ કરી શકો, એ બધી બાબતો વિશે માર્ગદર્શન મેળવવા માટે આપણી સાથે વિવેકભાઈ છે. કે વિવેકભાઈ, ધારો કે આપનો ફોન અહીંયા પડ્યો છે અને આપ જરા ફ્રેશ થવા ગયા અને મેં આમાં બધું ચેક કર્યું, અલગ અલગ તમારી ચેટ્સ જોઈ, તો શું એ ગુનો બને છે? ચોક્કસ સરસ્વતી ચંદ્રભાઈ, આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ આ બધી ડિવાઇસ એવી થઈ ગઈ છે કે જેના વગર હવે આજના જમાનામાં ચાલે એમ નથી, અને તેથી તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. અને તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે, ગુજરાત સરકારે અને પોલીસ તંત્રએ કાયદામાં અનુસંશોધનો બી કર્યા છે, ફેરફારો બી કર્યા છે, નવી જોગવાઈઓ પણ ઉમેરી છે. હું તમારું ખાસ ધ્યાન દોરું, ખાસ કરીને સામાન્ય નાગરિકોનું, કે તમારું કોઈ કોમ્પ્યુટર, લેપટોપ, ડિવાઇસ તમારી કે મોબાઈલ, ઇવન કોઈ પણ ડિવાઇસ તમારી જો કોઈ એનો મિસયુઝ કરે, તમારી જાણ બહાર એનો ઉપયોગ કરે, તો તમે નિસંકોચપણે IT એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે એક્ટ છે, એની વિવિધ કલમો હેઠળ એ સજાપાત્ર ગુનો બને છે. તેથી તમે નિસંકોચપણે પોલીસનો સહારો લઈને, તંત્રનો સહારો લઈને ગુનો દાખલ કરાવી શકો છો. આ સિવાય સાયબર લોમાં પણ બહુ મહત્ત્વની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે, અને સાયબર લોમાં પણ તમે પોલીસ તંત્રનો સહકાર મેળવી શકો છો. જો કદાચ કોઈ કિસ્સામાં કોઈ લેડીઝ હોય, મહિલા હોય, બહેન હોય, અને એની સાથે કોઈ અન્યાય થયો હોય, કે પુરુષ હોય કે સગીર વયની વ્યક્તિ પણ હોય, તો પણ અને એ ધારે ઈચ્છે તો પોલીસ તંત્ર એની બાતમી, એની માહિતી પણ ગુપ્ત રાખી શકે છે અને તમને સુંદર રીતે તપાસ કરી આપે છે. પણ જરૂર છે માત્ર જાગૃતતા કેળવવાની. સરસ્વતીજી, આ બાબતમાં જાગૃતતા કેળવવાની ખૂબ જરૂર, ના એ ખૂબ જરૂરી છે, કેમકે આ અત્યારની પરિસ્થિતિમાં પરિવારજનો કે જેને આપણે ઇષ્ટ મિત્ર ગણતા હોઈએ, જેના ઉપર વિશ્વાસ રાખતા હોઈએ, એ બ્રીચ ઓફ ટ્રસ્ટ કરતા હોય છે, જે એક અપકૃત્ય છે. અને જો તમારો મોબાઈલ ચેક કરે કે તમારી અંગત માહિતી જાણે, તો એ ગુનો બને છે. અને એનું ડોક્યુમેન્ટેશન કરે વિવેકભાઈ, કે એના ફોટા પાડી લે, વિડીયો લઈ લે અને પોતાની પાસે રાખે, તો એ પણ એક ગંભીર ગુનો હશે. ચોક્કસપણે જો ડોક્યુમેન્ટેશન કરી નાખે અથવા તો એનો કોઈ મિસયુઝ કરે, કે સોશિયલ મીડિયા કે મેઇન સ્ટ્રીમ મીડિયામાં બી એ લીક કરે, તો એ તમે ડેફેમેશનનો કેસ બી કરી શકો છો. જે એક અલગ કેસ છે, એ અલગ કેસ છે IPC અંતર્ગત. એ તમે ડેફેમેશનનો કેસ કરીને એ વ્યક્તિ વિરુદ્ધ, એટલે જે આરોપી હોય કે જે બી કસૂરવાર હોય, એની વિરુદ્ધમાં તમે બદનક્ષીનો દાવો બી માંડી શકો છો. અને એ તો સિવિલ અને ક્રિમિનલ બંને સ્યુટ છે ને, કે એમાં વળતર પણ મળે, વળતરની બી જોગવાઈ છે. જો તમે પ્રૂવ કરો તો તમને વળતરની જોગવાઈ છે, સજા પણ, આરોપીને સજા પણ થઈ શકે છે એમાં. અને એમાં તમે વળતર, જો કોર્ટને એવું જરૂરી લાગે અને તમે પ્રૂવ કરો, તો વળતર બી અપાવી શકે છે. એ કાયદામાં બહુ સારી જોગવાઈ છે. તો જો તમે તમારા મંગેતર કે પતિ પત્ની કે કોઈ પરિવારજન કે મિત્રનું ગેજેટ ચેક કરવાની બુરી આદત ધરાવતા હોય, તો ચેતી જજો, કેમકે આ ગંભીર ગુનો છે, કાયદાની વિવિધ કલમો અંતર્ગત તમને સજા થઈ શકે છે. અને આપે કહ્યું એ પ્રમાણે, જે જવાબદાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક કે વેબ મીડિયા છે, ન્યૂઝ પેપર્સ, એ તો આવું છાપવાનું જ નથી અંગત ઝઘડાઓ વિશે. પણ જો આરોપી પોતાના સોશિયલ મીડિયા દ્વારા પણ આવું કંઈ કન્ટેન્ટ પ્રસારિત કરે, તો એ પાછો એક અલગથી ગુનો બને છે, આપે કહ્યું એ પ્રમાણે. અને ધેર ઇઝ અ મેક્સિમ ઇન જ્યુરિસપ્રુડન્સ કે એવરી વન હુ કમ્સ બિફોર લો મસ્ટ કમ વિથ ક્લીન હેન્ડ્સ. તમે ગુનો કરીને ન્યાયની અદાલતમાં ન્યાય માગવા માટે આવો તો તમને ન્યાય નહીં મળે, બલકે તમારા ઉપર કાર્યવાહી થશે. એટલે આવી રીતે, અનધિકૃત રીતે, ગેરકાનૂની રીતે, કાયદા વિરુદ્ધ જઈને પ્રાપ્ત કરવામાં આવેલા
કોઈ પણ કહેવાતા પુરાવા છે એ ન્યાયની અદાલતમાં હું માનું છું માન્ય નહીં ગણાય? ના, કોઈ પણ સંજોગોમાં નહીં, કારણ કે કોર્ટ આ બધા જ પાસાઓ, સઘળા પાસાઓ ધ્યાનમાં લેતી હોય છે અને એટલા માટે જ કાયદામાં બધી જોગવાઈઓ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે. તમને યાદ હોય તો નરોડા પાટિયા કેસમાં બી જે પુરાવા પહેલાં જે પુરાવા ગ્રાહ્ય નહોતા રાખવામાં આવતા, પરંતુ તે પણ મોબાઈલના જે અમુક જે પુરાવા હતા કે એ માનનીય શ્રી જ્યોત્સનાબેન યાજ્ઞિક જજે માન્ય રાખ્યા હતા અને એને પણ માન્ય રાખીને એના આધારે ચુકાદો આપ્યો હતો. અને એવા કેટલાય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ છે. તો આ બાબતના અનેક જજમેન્ટ્સ છે અને આપે આપની જેમ અધિકારોની જાણકારી રાખતા હો એ પ્રમાણે ફરજો અને કાયદાની જાણકારી પણ રાખવી ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આપની ઇલેક્ટ્રોનિક ડિવાઇસની જે છે સિક્યોરિટી એ પણ એટલી જ જરૂરી છે, કેમ કે ઓનલાઈન કે ઓફલાઈન હેકિંગ જે આપ કરી રહ્યા છો કોઈનું પણ ડિવાઇસ હોય અને બદઈરાદાથી તમે એને ચેક કરો, ડોક્યુમેન્ટેશન કરો, ટ્રાન્સમિટ કરો, તો એ રૂબરૂ હેકિંગ થયું. અને જો તમે દૂરથી કરો તો પણ એ ઓનલાઈન હેકિંગ પણ સજાપાત્ર છે અને એના માટેની સજાની વિવિધ જોગવાઈઓ છે. અને સોશિયલ મીડિયામાં જે આપણે જોઈએ છીએ કે એકબીજા મિત્રો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવો, લાગણી દર્શાવવી એ બહુ સામાન્ય થઈ ગયું છે. આપણે બધાને કહેતા હોય છે ગુડ મોર્નિંગ ડિયર, કે યુ લુક ગોર્જિયસ, કે પ્રેટી, કે આપણે થંબ બતાવતા હોઈએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં તો લવનું જ સિમ્બોલ હોય છે. તો આ બે મિત્રોને કે બે વ્યક્તિઓને જો પરસ્પર વાંધો ન હોય તો કોઈ ત્રાહિત વ્યક્તિ આ બાબતે કંઈ કરી શકે? અને જો એવું કરે તો એની સામે કાર્યવાહી કરી શકાય? ના, એ કક્ષામાં એ જોગવાઈમાં જો બંને પુખ્ત હોય અને મિત્ર હોય તો એમાં કોઈ ગુનો બનતો નથી. એ નિશંકપણે ચેટ કરી શકે છે, વાત કરી શકે છે. ઇવન હોટલમાં પણ જો તમને યાદ હોય તો પહેલાં જે જોગવાઈ આકરી હતી અને એટલા માટે જો એ હોટલોમાંથી બી જો વેલિડ પ્રૂફ કે પુરાવા આપ્યા હોય અને કોઈ મિત્રો હોય બે, ભલે લેડીઝ કે જેન્ટ્સ હોય, અને ધારો કે એ હોટલ પર આરામ કરવા રોકાયા હોય અને પોલીસ હેરાસમેન્ટ કરતી હોય કે બ્લેકમેલ કરતી હોય, પણ જો એમની પાસે વેલિડ પુરાવા હોય અને એમને બધા આધાર કાર્ડ કે જે બી એના કન્સર્ન પુરાવા આપેલા હોય અને હોટલમાં પેમેન્ટ કર્યું હોય, તો એ લોકો કોઈ પોલીસની કાર્યવાહી કરી શકે એમ જ નથી હોતી. અને તેમ છતાં બી જો પોલીસ તમને બ્લેકમેલ કરતી હોય કે હેરાસમેન્ટ કરીને થોડું દબાણ કરીને તોડ કરવા માટે કે એવી કંઈક કરવામાં નાખતી હોય, તો નિસંકપણે તમે ઉપરી અધિકારીને બી જાણ કરી શકો છો, સાયબર લોમાં બી તમે જાણ કરી શકો છો. અને આઈટી એક્ટ મેં તમને કીધું એ બધી જોગવાઈઓને પણ તમે ધ્યાનમાં રાખીને તમે નિસંકપણે ચોક્કસપણે કાર્યવાહી કરી શકો છો અને ન્યાય મેળવી શકો છો. તો મિત્રો, આપને જેવી રીતે શ્રી વિવેકભાઈએ જણાવ્યું એ પ્રમાણે તમે જો કાયદાને જાણકાર હશો તો તમે તમારી જાતનો, તમારા મિત્રોનો બચાવ કરી શકશો અને તમને થતી કનડગતથી, તમને થતી હેરાનગતિથી તમે બચી શકશો, કેમ કે તમને જોગવાઈઓનો ખ્યાલ હશે. હું માનું છું વિવેકભાઈ, જે ભારતનું બંધારણ છે, જે એક સર્વોત્તમ બંધારણ છે અને એમાં મૂળભૂત અધિકારોના જે આર્ટિકલ્સ છે, ખાસ કરીને આર્ટિકલ 14 અને આર્ટિકલ 21 કે જે વિશાળ અર્થમાં લોકોને જીવવાનો, એટલે ખાલી શ્વાસ લેવાનો નહીં પણ આનંદથી જીવવાનો, સુખરૂપે જીવવાનો અધિકાર આપે છે, સમાનતાનો અધિકાર આપે છે, એમાં કોઈ ભેદભાવ નથી, સ્ત્રી પુરુષ પ્રત્યે પણ ભેદભાવ નથી. અને એને કારણે આપણે આ બધી હેરેસમેન્ટમાં કે તકલીફોમાં આપણે ન્યાયની અદાલતનો આશરો લઈ શકીએ છીએ. ચોક્કસપણે લઈ શકો છો. તમને ખ્યાલ હોય તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટોના આધારે હવે તો કેન્દ્ર સરકારે બી ટ્રાન્સજેન્ડરને પણ માન્યતા આપી દીધી છે અને તેને પણ સમાનતાનો અધિકાર બક્ષ્યો છે. તેથી જાહેર જનતાને પણ હું અપીલ કરું છું આપના માધ્યમથી, સરસ્વતી ભાઈ, કે જાહેર જનતા હવે જાગૃત થવાની જરૂર છે. આજના જમાનામાં આ હીટેક યુગ છે, તમારે આ બધી ડિવાઇસ, કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ એના વગર ચાલે એમ નથી. અને તેથી તમે જો કાયદાના જાણકાર નહીં હોય તો કોઈ પણ તેનો દુરુપયોગ કરીને તમને ગમે તેટલી મોટી મુશ્કેલીમાં ફસાવી શકે છે, તેનો દુરુપયોગ કરીને તમને લાલચમાં પણ ફસાવી શકે છે. તેથી આ કાયદાની જાણકારી એ બહુ જ અત્યંત જરૂરી છે. તો એવી રીતે કોઈને અજાણતા જ જો કોઈએ મોબાઈલ કે ગેજેટમાંથી માહિતી લઈ લીધી હોય અને પછી એના માટે કંઈક કરવા કે ન કરવા પ્રેરે અથવા પૈસા કે વસ્તુની માગણી કરે તો શું એને બ્લેકમેલિંગ ગણાય અને એ બ્લેકમેલિંગના ગુના અંતર્ગત ચોક્કસપણે બ્લેકમેલિંગ ગણાય? અને એ બ્લેકમેલિંગ જો કોઈ કરતું હોય, તમે હની ટ્રેપના બી કિસ્સા તમે આપણા ધ્યાનમાં આવ્યા છે, તમે જાણ્યા હશે, તમે શહેર ક્રાઇમ બ્રાન્ચનો પણ સંપર્ક કરી શકો છો. ખાસ સાયબર સેલ ઊભા થયા છે હવે તો રાજ્યમાં. તમને સરસ્વતીચંદ્રભાઈ, રાજ્યમાં આપણા ગુજરાત સરકારે નવા નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ઊભા કર્યા છે અને હજી દિન પ્રતિદિન વધી રહ્યા છે પોલીસ સ્ટેશનો, કારણ કે આ લો જે વધ્યા એટલે સરકાર પણ સજાગ થઈ છે કે આ જે પ્રમાણેના લો વધ્યા છે અને જે પ્રમાણે કિસ્સાઓ અને ગુનાખોરી જે વધી રહી છે એના ધ્યાનમાં રાખીને સાયબર પોલીસ સ્ટેશનો ઊભા થઈ રહ્યા છે. તેથી નાગરિકો કે જાહેર જનતા કે જે પીડિત પરિવારો છે
તે આ સાયબર લો પોલીસ સ્ટેશનને બી સંપર્ક કરીને પોતાની માહિતી કે બાતમી ગુપ્ત રખાવીને પણ એ ફાયદો જ પાછો કે ઘણી ઘણી વખત છોકરી કે બહેન હોય તો એને બિચારીની ઇજ્જત નહીં પડી હોય કે થોડી એટલે સમાજમાં બદનામી નહીં પડી હોય જો ઈચ્છે તો કોઈ પણ ફરિયાદીની બાતમી કે વિગત બાતમી ગુપ્ત રાખી શકે છે ચોક્કસપણે અને તમને એમનો ચોક્કસથી ન્યાય મળી શકે છે સાયબર લોમાં સારી જોગવાઈઓ કરી છે અને એના માટે સ્પેશિયલ સેલ ઉભો કર્યો છે એટલે આપે કહ્યું એ પ્રમાણે ઘણા બધા સુધારા થઈ રહ્યા છે ટ્રાન્સજેન્ડર્સને અધિકારો મળી રહ્યા છે પુરુષ અને મહિલા બંને કાયદાની દ્રષ્ટિએ સમાન છે એનડીએ જેવી નેશનલ ડિફેન્સ એકેડેમીને મહિલાઓને સામેલ કરી સામે પક્ષે ઘણી આપે તો ફેમિલી કોર્ટનો પણ અનુભવ છે એટલે ઘણી મહિલાઓને એવું હોય છે કે બધા જ નિયમો એની તરફેણના છે કે મહિલા જ કોર્ટમાં જશે તો ફાયદો થશે જેમ કે મહિલા કમાતી હોય વધારે અને પુરુષ એનાથી ઓછું કમાતો હોય બંનેના આઈટી રિટર્ન પ્રમાણે તો સામાન્ય રીતે અદાલતોમાં એવું જોવા મળ્યું છે કે પુરુષે છૂટાછેડાના કેસમાં વળતર આપવાનું થતું નથી હોતું ઉલટાનું જે વ્યક્તિ વધારે કમાતી હોય એણે ઓછી કમાતી વ્યક્તિને વળતર આપવાનું હોય છે વાત સાચી છે પછી મહિલા હોય કે પુરુષ કાયદો પક્ષપાત નથી કરતો સમાનતા જોઈએ છે કોર્ટે બધી બાબતો ધ્યાનમાં લે છે હંમેશા કોર્ટે પુરાવાના આધારે જ નિર્ણયો કર્યા છે અને જો આવકનું સ્ત્રોત જે હોય એ જોવે તો મહિલા કમાય છે તો પુરુષને બી ન્યાય મળતો હોય છે એવું નથી કે નથી મળતો હતો હા એટલે વન સાઇડેડ નથી ચાલતું હતું કેમ કે આપણા સમાજમાં ઘણી મહિલાઓને ગેરમાન્યતા છે કે ડિવોર્સ લઈશું તો આપણને ખજાનો મળી જશે અથવા પુરુષ ગમે તેટલું કમાતો હશે કે નહીં કમાતો હોય આપણી પાસે ગમે તેટલી ઇન્કમ હશે કે એફડી હશે પણ આપણે વળતર માટે હકદાર થઈશું ને એવી ગેરમાન્યતાથી પ્રેરાઈને પણ ઘણી મહિલાઓ ડિવોર્સ માટે ફાઇલ કરતી હોય છે અને પછી જ્યારે અદાલતમાં કેસ ચાલે છે ને નામદાર અદાલત યોગ્ય રીતે એને હેન્ડલ કરે છે તો ત્યારે આપણને ન્યાયના દર્શન થાય એવા ચુકાદા જોવા મળતા હોય છે કે જેમાં આપણે ન્યાય વિશે કહેવાય છે કે લેટ્સ ધ લો પ્રિવેલ કે ન્યાયનું શાસન છે એની ગરિમા જોવા મળતી હોય છે ચોક્કસથી ન્યાયનું શાસન તો જળવાઈ જ રહેવું જોઈએ કારણ કે ન્યાયતંત્ર છે એ સર્વોપરી છે અને હજુ પણ ભારતના નાગરિકોમાં ગુજરાતના નાગરિકોમાં ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ ટકી રહ્યો છે અને આ કારણથી જ ટકી રહ્યો છે કારણ કે લોકોને હજુ પણ ન્યાય મળે છે એટલા માટે તો મિત્રો ન્યાય સૌને માટે છે તમે પુરુષ હો કે સ્ત્રી કે ટ્રાન્સજેન્ડર દરેકને માટે ન્યાય છે અને ન્યાયની દ્રષ્ટિએ સૌ સમાન છે આપણે આવા વિવિધ મહત્ત્વના સામાજિક મુદ્દાઓ પર કાયદાકીય જાગૃતિ ફેલાવતા રહીશું આપને કોઈ સ્પેસિફિક ટોપિક વિશે જાણવું હોય તો અમને જણાવજો અમે એક્સપર્ટ પાસેથી એનું ગાઈડન્સ લઈશું જોડાયેલા રહો હેલો ગુજરાત ટીવી સાથે આપનો આભાર નમસ્કાર